કેમ છો બધા? હું છું ડોક્ટર ઉર્વશી બારભાયા, તમારી ફિઝિયોથેરાપિસ્ટ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ નીચે જાઓ, સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બેલ આઇકન દબાવો, તાકી તમે મારી ચેનલની કોઈ બી અપડેટ મિસ નહીં કરશો. આજે હું તમને ડોકના દુખાવાના માટે અમુક કસરતો દેખાડીશ. ડોકનો દુખાવો કઈ કારણોના કારણે થાય છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું કારણ છે, જેને કહેવાય છે સ્પોન્ડિલોસિસ કાં તો આર્થરાઇટિસ. જેમ કે આપણા ડોકનું જે જોઈન્ટ હોય એમાં ઘસારાના કારણે, એટલે ઉંમરના કારણે ઘસારો થાય, એના કારણે દુખાવો થઈ શકે છે. કાં તો આપણે ખરાબ બેસવાની પદ્ધતિ હોય, જેમ કે બેસીને આપણે કમ્પ્યુટર પર આવી રીતે કામ કરતા હોય, કાં તો શાક આવી રીતે સમારવાનું થાય જેમાં આપણી ડોક આમ હોય, કાં તો આપણે ટીવી જોતા વખતે ડોક આગળ રાખીને આવી રીતે બેસ્યા હોય, કાં તો બેસવાનું આવી રીતે થાય, એના કારણે આપણા જે સ્નાયુ હોય એ થોડા ટાઈટ થઈ જાય અને અમુક સ્નાયુ જે વીક થઈ જાય, એ અસમાનતાના કારણે બી ડોકનો દુખાવો કોમન છે. કાં તો આપણે સુવાનું આપણે ગલત પોઝિશનમાં સૂતા હોય, એના કારણે બી દુખાવો બહુ જ કોમન છે. જો તમને દુખાવો છે એના સાથે જડતા છે, કાં તો મસલ ટાઇટનેસ, એટલે જે મસલ થોડા કડક થઈ જાય છે, એના કારણે અગર દુખાવો હોય તો આ એક્સરસાઇઝીસ તમારા માટે છે. હવે કસરતો ચાલુ કરવાના પહેલા આપણે એક વોર્મ અપ એક્સરસાઇઝ કરવાના છે, જે ડોકની માટે છે, જેની માટે આપણે એક બાજુ જોવાનું છે અને નીચે આવવાનું છે આવી રીતે, અને આ સાઈડ જવાનું છે, અને પછી આપણે જ્યારે પાછા આવી જઈએ આ ડિરેક્શનમાં એને એક વાર કહેવાશે. એટલે આ આપણે 5 વાર કરવાનું છે, જેનાથી આપણા જે નેક મસલ્સ જે છે, એટલે ડોકના જે સ્નાયુ છે, એ થોડા લૂઝ થઈ જશે અને પછી આપણે કસરતો ચાલુ કરી શકીએ છીએ. હવે આના પછીની જે કસરત છે એ ડોકના જે આજુબાજુના જે આ મસલ્સ હોય એ બહુ જ કડક થઈ જાય, એને આપણે ઢીલા કરવા માટે આ એક્સરસાઇઝ કરવાની છે. હવે એની માટે હાથને બેઉને આવી રીતે કોણીને સાઈડમાં લઈ જવાનું છે, અને આ જે ખભાના સાઈડના જે આ મસલ્સ છે, એટલે આ સ્નાયુ છે, એને ધીમે ધીમે કરીને ઉપર લઈ જવાનું છે, એકદમ કડક એટલે ટાઈટ કરવાનું છે. 5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે અહીંયા, અને એકદમ ધીમેથી નીચે લઈ આવવાનું છે. પાછું હું દેખાડું છું, એકદમ ધીમે ધીમે કરીને હું ઉપર જાઉં છું, આમ સ્નાયુને એકદમ ટાઈટ કરું છું અને ધીમેથી હું નીચે લઈ આવું છું. આ 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 10 થી 15 વાર કરવાનું રહેશે. હવે જે બીજી કસરત છે એની માટે મારા જે ખભાના જે આ પાછળના બે હાડકા છે એને આપણે સાથે લઈ આવવાના છે. આ હું તમને સાઈડમાંથી બી દેખાડીશ એટલે તમને થોડો ખ્યાલ આવશે. હવે એની માટે આ જે ખભાના આ જે સ્નાયુ છે એને એકદમ ઢીલું છોડી દેવાનું છે, અને ખાલી બે હાડકાને આપણે પાછળ લઈ આવવાના છે. તો એની માટે એલ્બોની આ, એટલે કોણીની આ મૂવમેન્ટ નથી કરવાની, કોણીને અને ખભાને એકદમ ઢીલું છોડી દેવાનું છે અને ખાલી પાછળના જે બે હાડકા છે એને સાથે લઈ આવવાનું છે. 5 સેકન્ડ માટે આપણે હોલ્ડ કરવાનું છે અને આ 10 થી 15 વાર કરવાનું રહેશે. આ એક્સરસાઇઝ કરતા વખતે તમારું જે આ છાતીનો થોડો ભાગ છે એ થોડો ઉપર આવી જશે આવી રીતે. 5 સેકન્ડ હોલ્ડ કરીને 10 થી 15 વાર કરવાનું રહેશે. તમને સાઈડથી બી દેખાડું છું. આ એક્સરસાઇઝ, એટલે આ કસરત કરવાથી તમારું જે આ બેસવાની પદ્ધતિ હોય, જે આપણે આવી રીતે નોર્મલી બેસતા હોઈએ, એ થોડું કરેક્ટ થશે. એની માટે આ કસરત દેખાડું છું તમને. પણ આ કસરત વખતે ધ્યાન રાખવાનું છે ખભાના આ સ્નાયુ બહુ જ, એટલે બહુ જ ઢીલા છોડી દેવાના છે અને આવી રીતે ઉપર નથી કરવાના. હવે જે ત્રીજી કસરત છે એ એની માટે છે, કેમ કે આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે આપણે ટીવી જોતા હોઈએ ત્યારે આપણી ડોક આમ થઈ જાય, કાં તો ભણતા વખતે બી આપણી ડોક આમ હોય, અને કાં તો કામ કરતા વખતે લેપટોપ પર કાં તો કમ્પ્યુટર પર આપણે કામ કરતા હોય તો આપણી ડોક અને આપણું જે ખભા છે એની બેસવાની પદ્ધતિ એકદમ ખરાબ હોય છે, એના કારણે આપણે આવી રીતે બેસતા હોય છે. એને આપણે કરેક્ટ કરવાના માટે આપણે સીધું બેસવાનું શીખવાનું છે પહેલી વસ્તુ, અને પછી આપણે જે આ ડોક છે એને ઉપર કાં તો નીચે નથી લઈ જવાની, આ જે આપણું જે ચિન છે એને આપણે એકદમ પાછળની તરફ લઈ જવાનું છે આવી રીતે, ઉપર કાં તો નીચે નહીં, એકદમ પાછળના તરફ, તાકી આ ડબલ ચિન થઈ જાય અહીંયા. આ આપણે 3 થી 5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે અને 10 થી 15 વાર કરવાનું રહેશે. હવે હું તમને સાઈડથી બી દેખાડું છું આ વસ્તુ. એટલે જુઓ મારું આ જે છે ચિન એ પાછળ જાય છે, હું 3 થી 5 સેકન્ડ હોલ્ડ કરું છું અને પછી ઢીલું છોડી દઉં છું. હવે આ એક્સરસાઇઝ પછી જે એક્સરસાઇઝ છે જે
ઈ આપણા જે ડોકના જે સ્નાયુ છે એને આપણને એકદમ સ્ટ્રોંગ એટલે મજબૂત કરવામાં હેલ્પ કરશે. હવે આ જે આપણી ડોકની એક્સરસાઇઝ અથવા તો કસરત છે એ તમને દુખાવો હોય તમે ત્યારે બી કરી શકો છો, કેમ કે આમાં આપણે ડોકની કોઈ મૂવમેન્ટ નથી કરતા, આમાં જે ખાલી સ્નાયુ છે એની જે એક્શન છે ખાલી એ જ થાય છે, પણ એમાં મૂવમેન્ટ નથી કરવાની આપણે. એટલે તમે આ હાથનો પંજો તમે એ ઉપયોગ કરી શકો છો, કાં તો આંગળીઓનો ઉપયોગ કરી શકો છો જે તમને ઠીક લાગે. હું આંગળીઓનો ઉપયોગ કરું છું અને તમારે ડોક આ જે માથા પર જે ફોરહેડ જેવું કહેવાય એને આવી રીતે હાથ પર થોડો ધક્કો આપવાનો છે, જેમ કે 20-30% આપણે થોડું પુશ કરવાનું છે. આવી રીતે 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 10-15 વાર કરવાનું છે. તમે અગર જોવો છો તો હું મારી કોઈ ડોકની મૂવમેન્ટ નથી થતી, ખાલી મારા જે મસલ જે છે એટલે સ્નાયુ જે છે એ મૂવમેન્ટ કરી રહ્યા છે ખાલી. એટલે આવી રીતે 1, 2, 3, 4, 5 અને ઢીલું છોડી દેવાનું છે. એ જ વસ્તુ હું હવે પાછળના મસલ્સ એટલે સ્નાયુ સાથે કરીશ. 1, 2, 3, 4, 5 રિલેક્સ કરી દેવાનું છે એટલે ઢીલું છોડી દેવાનું છે. પાછું 1, 2, 3, 4, 5 હવે એ જ આપણે સાઈડથી બી કરવાનું છે. 1, 2, 3, 4, 5 અને બીજા બાજુ બી કરવાનું છે. 1, 2, 3, 4, 5 હવે આ મૂવમેન્ટ આપણે ચારે ડિરેક્શનમાં 10-15 વાર કરવાની રહેશે અને 3-5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું રહેશે. હવે આની પછીની જે કસરત છે એની માટે તમે બેઉ હાથને આગળ લઈ આવવાનું છે અને મારી આંખ અને મારું જે ડોક છે એ મારા હાથ સાથે મૂવ થશે અને મારી આંખ કન્ટિન્યુઅસલી મારા જે નખ છે એની તરફ જોતી રહેશે અને આવી રીતે મારે મૂવ થવાનું છે. જેટલું હું જોઈ શકું જ્યાં તક હું જોઈ શકું ત્યાં તક હું આખું મારું બોડી મૂવ નથી કરતી, હું એકદમ ધીમેથી જાઉં છું જ્યાં તક હું જોઈ શકું અને હું પાછું લઈ આવીશ એને આવી રીતે ધીમેથી. અને એ જ હું હવે બીજા ડિરેક્શનમાં બી જવાની છું, ધીમે ધીમે જવાનું છે અને પાછું લઈ આવવાનું છે. કોઈ બી દુખાવો ના થવો જોઈએ 15 વાર આ ડિરેક્શનમાં અને 15 વાર બીજા ડિરેક્શનમાં. હવે આની પછીની જે કસરત છે એ બી તમને થોડો ખેંચ પડશે એનાથી અને એનાથી તમારા જે ડોકની જે મૂવમેન્ટ છે એ બી થોડી વધશે. હવે તમને જ્યાં દુખાવો હોય જેમ કે ડોકના ઉપરના બાજુમાં આપણને દુખાવો હોય તો એક ટોવેલનો ઉપયોગ કરી લેવાનો છે આવી રીતે અને એક બાજુને આવી રીતે એકદમ કડક રીતે પકડીને રાખવાનું છે તાકી આ મૂવ ન થાય અને બીજી બાજુને આવી રીતે ઉપરના ડિરેક્શનમાં થોડું લેવાનું છે અને આવી રીતે ક્રોસમાં કરી દેવાનું છે અને કાનના ઉપરથી લઈ જવાનું છે તાકી આપણી ડોકમાં આવી રીતે ચોક ન થઈ શકે આપણે. એટલે આવી રીતે આપણે નથી કરવાનું ને તો દુખાવો અહીંયા થશે અને આપણને આપણું ગળું નથી દબાવવું, રાઈટ? તો હવે આ જ હવે આપણે ઉપરની તરફ લઈ જવાનું છે અને આવી રીતે ક્રોસ કરીને લઈ જવાનું છે ધીમેથી તાકી મને એક સારો એવો ખેંચ પડે. હવે આ હું 3-5 સેકન્ડ હોલ્ડ કરીશ અહીંયા અને પાછું લઈ આવીશ. હું પાછું દેખાડું છું, 3-5 સેકન્ડ હોલ્ડ કરીને હું પાછું લઈ આવું છું. આ આપણે 10 વાર મૂવમેન્ટ કરી શકીએ છીએ. હવે આ જ વસ્તુ હું તમને બીજા ડિરેક્શનમાં બી દેખાડું છું. હવે બીજા ડિરેક્શનમાં લઈ જવા વખતે મેં અહીંયા એકદમ ટાઈટ પકડીને રાખ્યું છે અને હવે આ સાઈડ હું ઉપરની તરફ ખેંચું છું અને ક્રોસમાં લઉં છું અને હું આવી રીતે લઈ જાઉં છું. હવે આ હું 3-5 સેકન્ડ હોલ્ડ કરીશ અને હું પાછું લઈ આવું છું. આ હું 10 વાર મૂવમેન્ટ કરવાની છું. જો તમારું કામ છે જેમાં તમારે વધુ બેસવાનું થાય, જેમ કે લેપટોપ પર કામ કરવાનું થાય કાં તો મોનિટર પર કામ કરવાનું થાય, તો તમે હર 30 મિનિટે કાં તો 1 કલાકે એક બ્રેક લેવાની રહેશે, જેનાથી તમને દુખાવો થોડો ઓછો થશે. અગર જો બ્રેક લેવાનું પોસિબલ ના હોય તો વચ્ચે વચ્ચે તમે સ્ટ્રેચિંગ એટલે ખેંચની એક્સરસાઇઝ કરવાથી બી તમને દુખાવો થોડો ઓછો થશે. અને ધ્યાન રાખવાનું છે કે ફોનનો ઉપયોગ કાં તો લેપટોપ કમ્પ્યુટર કાં તો ઇવન ટીવી જોતા વખતે ધ્યાન રાખવાનું છે કે તમે આ પોઝિશનમાં ના બેસો કાં તો આવી રીતે ના બેસો, કેમ કે એનાથી બી દુખાવો વધી શકે છે. તો એ ધ્યાન રાખવાનું છે કે એ બધી વસ્તુઓ જેમ કે લેપટોપ મોનિટર કાં તો ફોન એ આઈ લેવલ પર એટલે આંખના લેવલ પર હોવું જોઈએ તાકી તમારે નેકને આવી રીતે બેન્ડ ના કરવું પડે
અને તમે ફોનનો ઉપયોગ કરો ત્યારે ધ્યાન રાખવાનું છે કે આવી રીતે ફોનનો ઉપયોગ નહીં કરવાનો, કેમ કે ડોગ પછી આ પોઝિશનમાં રહેશે તો એનાથી બી તમારો દુખાવો વધી શકે છે. તો તમે કાં તો સ્પીકર ફોનનો કાં તો ઇયરફોનનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ વિડીયોને લઈને કોઈ બી પ્રશ્ન હોય કાં તો તમને કોઈ બીજી કન્ડિશન હોય અને જોઈએ છે કે હું એની ઉપર વિડીયો બનાવું, તો પ્લીઝ તમે નીચે કોમેન્ટ સેક્શન પર લખી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એક્સરસાઇઝ કરો અને મસ્ત રહો.